ગુજરાતમાં હવે દિવસે ને દિવસે લોકો પ્રગતિના પંથે જઈ રહ્યા છે, નવતર પ્રયોગો કરી અને દેશ દુનિયામાં નામ રોશન કરી નામના મેળવી રહ્યા છે. સમગ્ર દેશમાં ગુજરાત દરેક બાબતમાં મોખરે રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો લાખણી તાલુકાના કોટડા ગામની, કે જ્યાં પશુપાલકને મળ્યો જિલ્લા કક્ષાએ પ્રથમ કક્ષાનો પુરસ્કાર મળ્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા બનાસ ડેરી દ્વારા પુરસ્કાર સાથે ₹30,000નું ઇનામ આપવામાં આવ્યું છે. કોટડા ગામના પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરી જિલ્લા કક્ષાએ હરિયાણાથી લાવેલી મુરા નસલની એમની ભેંસ લાવ્યા હતા. પરાગભાઈએ દૂધ હરીફાઈમાં ભાગ લીધો હતો. ભેંસનું પહેલું વેતર 3 વર્ષની ઉંમરે દૂધ હરીફાઈમાં દિવસનું 20 લીટર 750 ગ્રામ થયું હતું. તેમની ભેંસે જિલ્લા કક્ષાએ દૂધ હરીફાઈમાં પહેલો નંબર મેળવી સમગ્ર બનાસકાંઠા અને બનાસ ડેરીનું ગૌરવ વધાર્યું હતું. પશુપાલક પરાગભાઈ વેલાભાઈ ચૌધરીને બનાસ ડેરી દ્વારા ₹30,000નું પ્રોત્સાહિત ઇનામ પણ જાહેર કરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાના બનાસ ડેરીના અધિકારીઓએ પરાગભાઈના ફાર્મની રૂબરૂ મુલાકાત પણ કરી હતી. ડેરીના અધિકારીઓ સાથે રહી લાઈવ દૂધ મિલ્કિંગ કરાવી એક ટાઈમનું દૂધ 10 લીટર 640 ગ્રામની માપણી પણ કરી હતી. ત્યારે પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝની ટીમ પશુપાલક ચૌધરી પરાગભાઈની મુલાકાત લેવા પહોંચી હતી. મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે આ મુરા નસલની ભેંસ ઠાલી ચોટી અને 2 લાખમાં લાવ્યા હતા. ત્યાર પછી તે ભેંસનું ખોલું ડેરી ફાર્મ હરિયાણાથી ડોઝ મંગાવી ગાભણ કરાવી હતી. એ ભેંસે પાડાને જન્મ આપ્યો છે. હાલ તે ભેંસનું પહેલું વેતર છે. તેમની ભેંસ 3 સાલની ઉંમરે 6 ફૂટ ઊંચી છે. આ હરિયાણા પદ્મશ્રી એવોર્ડવાળા ફાર્મમાંથી લાવેલી છે. હરિયાણાથી આવેલા નરેન્દ્રભાઈ ચૌધરી આ ભેંસની 5 લાખ રૂપિયામાં માંગણી કરી હતી, છતાં આપી ન હતી. તેમણે અને તેના બચ્ચાને ઉછેરી તેના ડોઝ સમગ્ર ગુજરાતમાં જાય અને મારી પાસે આ ભેંસ છે એવી ભેંસો સમગ્ર ગુજરાતના પશુપાલકોના ઘરે થાય તેવી મારી ઈચ્છા છે. 5 મહિનાનો બચ્ચો જે પાડો છે તે 1.5 વર્ષ પછી આ પાડાના ડોઝ સમ્રાટ ડેરી ફાર્મના નામથી માર્કેટમાં આવશે અને પૂરા રાજ્યમાં આવી સારી ઓળખ સુધારણા થાય તેવો તેમનો ધ્યેય છે. ત્યારે મહત્વનું છે કે તેમની ભેંસનું બનાસ ડેરી દ્વારા ₹30,000નું પ્રોત્સાહન ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોત્સાહિત ઇનામ આપવા બદલ પશુપાલક પરાગભાઈએ બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ ડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પટેલ પરાગભાઈ વેલાભાઈ, ગામ કોટડા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. હું હરિયાણાથી મુરા નસલની ભેંસ લઈ આવ્યો. એમ તો મને પહેલેથી જ નાનપણથી શોખ હતો પશુપાલનનો, તે હું છેલ્લા 15 વર્ષથી પશુપાલન કરું છું. પછી મને થયું કે કોક સારી ઓલાદ તૈયાર કરું, એના માટે કરીને હું ગઈ સાલથી હરિયાણાથી ખાલી જોટી 2 લાખમાં લઈ આવ્યો હતો. પદ્મશ્રી એવોર્ડ મળેલો હતો એ ફાર્મનો, ત્યાંથી લાવી અને ઓએ શ્રીમંત રંખાવીને એને ગાભણ કરાવી હતી. અત્યારે એ પહેલાં વેતરમાં વિયાણી છે, 3 વર્ષની ઉંમર છે જેની. અને મેં જિલ્લા લેવલમાં દૂધ હરીફાઈમાં ભાગ લીધો હતો. તો એ ભેંસનો અત્યારે ડેરીના સાહેબો દ્વારા લાઈવ મિલ્કિંગ કરાવેલ, એમાં ફર્સ્ટ ઓલ બનાસકાંઠાની અંદર ફર્સ્ટ આવી છે, જેનું દૂધ 21 લીટર જેવું રહ્યું પ્રતિ દિવસનું. અને ડેરી તરફથી જિલ્લા કક્ષાએ મને પ્રોત્સાહન ઇનામ ₹30,000 જાહેરાત કરેલી છે. તો તેના બદલ શંકરભાઈ ચૌધરીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે એ ભેંસનો પાડો છે જે બચ્ચું સાથમાં છે, 5 મહિનાનો થયો, એ બચ્ચાનો હું ઉછેર કરું અને આપણા આખા ગુજરાત રાજ્યની અંદર એ બચ્ચાના મોટો થયા પછી શ્રીમંત લઈશ. એના ડોઝ હું પશુના ઘરે ઘરે પશુપાલકોને પહોંચાડી અને ઓલાદ સુધારણા થાય એ માટે કરી. મારી જોડે તો 5 લાખની છે, પણ બધા ખેડૂતો પાસે 5-5 લાખની ભેંસ ખાવી જોઈએ એવી મારી અપેક્ષા છે.